નખત્રાણા તાલુકાના નેત્રા ગામે રહેતા શંકરભાઈ વાલજીભાઈ ચારણ તેઓ નેત્રા ગામે પોતાના સંગીતથી પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે. નમસ્કાર, મારું નામ ચારણ શંકરલાલ વાલજીભાઈ, મારું ગામ નેત્રા, તાલુકો નખત્રાણા, કચ્છ. અત્યારે હાલમાં હું નખત્રાણા અર્ચના સ્કૂલ છે જે બ્લાઇન્ડ તેમજ હેન્ડીકેપ ઉપરાંત એટલે એમાં જ્યારે નોર્મલ લોકો આવે છે કારણ કે ઇંગ્લિશ મીડિયમ છે અને સાથે સાથે એમાં એટલે સંગીતની પણ તાલીમ એમાં એટલે આપીએ છીએ અમે. તો જે જ્યારે બાળકોને જે સૌ પ્રથમ અમે એટલે સારેગામા એટલે કે એના જ્યારે અલંકાર આવે એટલે દસે દસ અલંકાર આવે સારેગામા પતની સાનિધ્યપમાં ઘરે સા એટલે એવી જ રીતે અલગ અલગ રીતે દસે દસેમાં અલંકાર શીખવાડવામાં આવે અને એટલે એ અલંકાર શીખવાડવા પછી કે એ લોકોને જ્યારે જ્યારે ગાતા કે વગાડતા ને ઉપરાંત પછી જ્યારે તબલાનું પણ એ રીતે આપીએ જ્ઞાન અમે કે એમાં જે સારેગામા ને એ બધું એમાં શીખી લે છોકરાઓ પછી એને જ્યારે ગાવા વગાડવાનું એવી રીતે પણ એને તાલીમ આપીએ અને ઉપરાંત એટલે એમાં જો તાલીમ આપ્યા પછી કે અમને એમ થાય કે આ જે બાળક છે કે એમાં સંગીતની પરીક્ષા આપી શકશે તો એમાં એવી રીતે જો અમુક જો પરીક્ષા આપ્યા જેવા હોય તો એને પરીક્ષા પણ અપાવડાવીએ પછી જેને જેને જેમાં દાંડિયા રસમાં કે ભજનમાં કે એમાં જે રુચિ ધરાવતા તો એ એને એવી રીતે પણ એમાં જ્ઞાન આપીએ તો એવી રીતે અમે એને જ્યારે વગાડવા જો વગાડતા શીખવાડી તો સૌ પ્રથમ એને જ્યારે નાના નાના ગીતો હોય ત્યારે શ્રીરામ જય રામ જય જય રામ તો એને એવી રીતે એ પણ એને જે વગાડતા શીખવાડીએ તો એને શ્રીરામ જય જય રામ જય જય રામ તો એના જે આપણે નોટેશન અમે એવી રીતે બતાડીએ સારે સાની ધની સા તો એવી જ રીતે અમે એને જે નોટેશન એને શીખવાડીએ તો એ પછી એમાં છોકરા એવી રીતે જે વગાડે ને એની સાથે સાથે પછી ગાતા પણ જાય અને પછી એમ હવે એમ લાગે કે જેનો જ્યારે ગળું જે છે એનો જે અવાજ જે એટલે સંગીતની પરીક્ષા આપ્યા જેવો છે તો એ પ્રમાણે પણ અમે એને જે એટલે પરીક્ષાઓ પણ અપાવડાવીએ અને પરીક્ષા અપાવ્યા પછી જો એટલે એને પરીક્ષા અપાવવાની ને એમાં જે એવી રીતે એમાં જે એટલે કોર્સ આવે બધા થિયરીકલ પ્રેક્ટિકલ અને એમાં જે એવી રીતે જો થિયરીકલ પ્રેક્ટિકલ એટલે પ્રેક્ટિકલમાં જે જે અમુક જે એનો જડે રાગો આવે ભૂપાલી દુર્ગા સારંગ હિમપલાસ એટલે એવી રીતે જેમાં જે એના જે વર્ષ પ્રમાણે જે આઠ રાગો આવે છે તો એવી જ રીતે એમણે આઠ રાગો એને શીખવાડવાના પછી જેની થિયરીકલ આવે જે દાખલા તરીકે સંગીત કોને કહે છે બરાબર તો એનો જે આન્સર આવે ગાયન વાદન તથા નૃત્ય એ ત્રણેય કળાઓને એટલે એ ત્રણેય કળાઓને સંગીત કહેવામાં આવે છે અને હવે એને પછી ફરી ઉદાહરણ આપીને એવી રીતે એને શીખવાડીએ કે આ સંગીતનું ઉદ્ભવ સ્થાન એ પણ એને બતાડવામાં આવે કે જો હવે જે આ એક સ્વતંત્ર છે બરાબર અને જેમાં એટલે એનું જ્યારે સ્વતંત્ર સ્થાન પણ છે અને આથી એ જે આપણે ત્રણેય કલા એ એકબીજાથી મળતી હોય છે. જો હવે જ્યારે ગાયન છે તો એને એ એકલું ગાયન નહીં પણ એમાં પછી એમાં જો આપણે વાદનનો પણ એમાં સપોર્ટ જોઈએ તો એમાં જ્યારે એટલે વાદન એટલે કે એટલે એમાં જે હાર્મોનિયમ છે કે તબલા છે એને એ પછી એમાં લયબદ્ધ રીતે એને એવી રીતે જે વગાડતા આવડવું જોઈએ ને પછી હવે જ્યારે ગીતો છે ગાતા હોય તો એની સાથે પણ જો નૃત્યનો પણ એમાં સંગીતમાં એનો સમાવેશ કરવામાં આવે છે અને પછી જ્યારે એમ ધીમે 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 એને પછી કે હવે જોઈ લે કે હા હવે એને જે ગાવા યોગ્ય છે તો પછી એને જો એ પછી એને જે થિયરીકલ આવે એને થિયરીકલ પણ એવી રીતે શીખવાડે દાખલા તરીકે રાગ કોને કહે છે રાગ આજે શાસ્ત્રીય સંગીતમાં જે રાગનો ઉપયોગ જે થતો હોય છે તો રાગ પણ એને એવી રીતે બતાડીએ અમે કે હવે એમાં એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે રાગ કોને કહે છે તો આધ્યાત્મિક અને જે તેમની જે મનને શાંતિ સુખ આપે તો તેને પણ રાગ કહેવામાં આવે છે. હવે રાગને એમાં બે વિભાગ હોય છે સ્થાયી અંતરા બરાબર તો એમાં સ્થાયી અંતરાના એમાં બે વિભાગ આપે છે
તો હવે એને પણ એવી રીતે હવે જો જે મધ્ય જે સ્થાયી હોય તો એ આપણે એનો મંદ્ર અને મધ્ય સપ્તકમાં એના સ્વરની જે રચના થતી હોય છે. પછી જે અંતરાઓ છે તો એમાં મધ્ય અને તાર સપ્તકમાં એની રચના થતી હોય છે. અને હવે જે રાગમાં એમાં પણ એવી રીતે એના એટલે પ્રહર પ્રમાણે અમુક રાગ ગાવામાં આવે છે. હવે જ્યારે ભૂપાલી રાગ છે તો ભૂપાલી રાગ એ આપણે રાત્રિના પ્રથમ જો રાત્રિના પ્રથમ પ્રહરે ગાવા છે, જે ઘણા તમે નામ સાંભળી જશે જ્યારે ભૂપાલી છે. પછી આ છે એટલે કલ્યાણ રાગ છે, જ્યારે કોઈ પણ જે દાખલા તરીકે કોઈ પણ ભજનનો કે ગમે તે પ્રોગ્રામ કંઈક શરૂ થાય, દાંડિયા રસનો કોઈ જે આપણે કચ્છી જે દાંડિયા રસનો એમાં મોટા ભાગે એમાં જ્યારે કલ્યાણ રાગથી એમાં શરૂઆત થતી હોય છે. શંકરભાઈ આજે બધી આપણે જો વિદ્યાર્થી એમાં જે શીખી શકે બરાબર, હવે જો એ જો વિદ્યાર્થી ધારે તો છ મહિનામાં પણ એ એટલે એને ગાવા વગાડવા એને આવડી શકે. એટલે કારણ કે એની જે એક તેની કેપેસિટી, પછી એનો એની જે મહેનત, એનો રસ બરાબર, અને ઘણાને એવી રીતે એને થોડુંક સમય પણ લાગી જાય છે, એને 12 મહિના પણ લાગી જાય. પણ હવે જો એને કદાચ જો વિદ્યાર્થીને એને જો એક તેને જે મહેનત પછી એને જે રસ હોય શીખવામાં તો એ આરામથી 6 મહિનામાં તે એનું સ્વર જ્ઞાન મેળવી શકે. કેટલા વિદ્યાર્થીઓને તમે અત્યાર સુધી શીખવાડ્યો ત્યાં સુધી? અત્યારે મારી પાસે 13 જેટલા વિદ્યાર્થી છે, બ્લાઇન્ડ છે, અમારા જેવા જ છે, જે જોઈ નથી શકતા એકબીજા. અને હવે એને એવી રીતે શીખવાડવામાં આવે છે. એને અત્યારે 4 જણ છે તો એને સંગીતની પરીક્ષા આપવા માટે એને ફોર્મ પણ ભરેલા છે અખિલ ભારતીય મહાવિદ્યાલય ગાંધર્વ, જે એટલે અમારી પાસે સેન્ટર નથી એટલે કાંઈ અમે જે મેળવ્યું નથી. આજે ભુજનું જે ભુજ કે જે કેન્દ્ર છે સંગીત સરગમ કેન્દ્ર, એ સંગીત જે કેન્દ્ર વ્યવસ્થાપક આમદભાઈ સમા સાહેબ છે, તમે નામ સાંભળ્યું હશે, તો એમની પાસે અમે પરીક્ષા અપાવડાવી છીએ. ખાસ એક પ્રશ્ન છે શંકરભાઈ, તમે ક્યાંથી શીખ્યા છો સંગીત? જો મેં સંગીત અત્યારે શીખ્યું હતું જે ભુજ સરકાર યંત્રશાળા, તમે નામ સાંભળ્યું હશે, ત્યાં જે એકથી 7 ધોરણ સુધી ત્યાં મેં પાસ કર્યું. ને ઉપરાંત સંગીતનું પહેલું બીજું વર્ષ એટલે કે પ્રારંભિક ને પ્રિષ્કા પ્રથમ એટલે મેં ત્યાં પાસ કર્યું. અને બાકીનું જ્યારે સંગીતનું જે શિક્ષણ પછી જે વિશારદ સુધીનું એ અમરેલીમાં પ્રાપ્ત કર્યું મેં. સુર આવે બધા એમાં સંગીતમાં? સંગીતમાં કુલ 12 સ્વર આવે છે. હવે હું તમને ગણાવું 12 સ્વર કઈ રીતે આવે. જો એમાં 7 શુદ્ધ સ્વર, આ જે આપણે સા રે ઘ મ પ ધ ની બરાબર, હવે જે આપણે ની પછીનો જે સા આવે છે તો એ સામેનો સપ્તક જોડવા માટે થઈને એ સાનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આમ એવી રીતે જો સા રે ઘ મ પ ધ ની એટલે એ રીતે 7 શુદ્ધ સ્વર છે બરાબર. અને હવે એમાં જ્યારે રે ઘ ધ ની એટલે એ આપણે જો 4 સ્વર કોમળ છે બરાબર, એ 4 સ્વર કોમળ છે તો એ જો કેટલા થયા, 7 ને 4 11. પછી મધ્યમ તીવ્ર એટલે કે આ જ્યારે મ તીવ્ર આવે છે બરાબર, તો હવે એ મ તીવ્ર એટલે એવી રીતે કુલ મળીને 12 સ્વર થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં PhD એવા ડોક્ટર આર છે દવે, દવે ગુરુજી. જ્યોતિષને લગતા કોઈ પણ કામકાજ માટે રૂબરૂ મળો. શાસ્ત્રીય માર્ગદર્શન અને સમાધાન માટે અમારી નડિયાદની મુખ્ય ઓફિસનો સંપર્ક કરવો. મોબાઈલ નંબર 99740-9770. અમારું સરનામું 9 વ્રજભૂમિ સોસાયટી, કૃષ્ણનગરની બાજુમાં પીચ રોડ, નડિયાદ.